કરીએ તો આવતીકાલે રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રોડ શો યોજવાના છે. આ સાથે રોડ શોની જો વાત કરવામાં આવે તો આવતીકાલે રોડ શો પૂર્વે શહેર પોલીસે રિહર્સલ કર્યું છે. સીએમ પસાર થનાર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે. આ સમગ્ર રોડ શોના રૂટ પર જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે આવતીકાલે રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. અને આ જ કાર્યક્રમ અંતર્ગત ઠેર ઠેર મુખ્યમંત્રીના સ્વાગતના બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર રોડ શોના રૂટ પર જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા રોડ શો પૂર્વે રિહર્સલ પણ કરાયું. રોડ શોના રૂટ પર અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. તો આવતીકાલે ભવ્યાતિ ભવ્ય રીતે રોડ શો યોજવામાં આવશે અને આ જ રોડ શોના ભાગરૂપે આજે ભવ્ય રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 20,000થી વધુ લોકોની જનમેદની રોડની અંદર ઉપસ્થિત રહેશે અને સીએમ બન્યા બાદ પ્રથમવાર રાજ્ય સરકારના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા જઈ રહ્યા છે. સીએમ પસાર થનાર રૂટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રોડ શોના રૂટ પર જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે, આ રોડ શો પૂર્વે જ શહેર પોલીસે રિહર્સલ કર્યું છે. આ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા ભૂમિત જાની રાજકોટથી જોડાઈ ગયા છે. ભૂમિત, જણાવશો રાજકોટમાં કેવી તૈયારી છે સીએમના રોડ શોની? ચોક્કસથી મિત્તલ, જે પ્રકારે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે ભવ્યાતિ ભવ્ય રોડ શો એ રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર એ સાબદુ બન્યું છે. ખાસ કરીને આપ તૈયારીઓના દ્રશ્યો જોઈ શકતા હશો કે જ્યાં અત્યારથી જ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. અને સૌથી મોટો જે પ્રશ્ન એ પણ છે કે કોરોના ગાઈડલાઇન સાથે આજે આખો જશ્ન છે, ભવ્યાતિ ભવ્ય રોડ શો છે તે ઉજવવાની વાતો છે, પરંતુ તેની અમલવારી કેટલી થશે તે જોવું રહ્યું. કારણ કે 20,000ની જનમેદની આવતીકાલે અહીંયા ઉમટવાની છે અને રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર કહેવાય કે એક પ્રકારે પોલીસે સમગ્ર શહેરને અને આ રેસકોર્સ રિંગ રોડને કે જ્યાંથી રોડ શો થવાનો છે તેને બાનમાં લીધો છે અને બે વખત અત્યાર સુધીમાં રિહર્સલ છે તે પણ કરી લેવામાં આવ્યું છે. સાથે જ જે અલગ અલગ જગ્યાએ બેનરો છે તે લાગી ચૂક્યા છે અને ઠેર ઠેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે રોડ પરથી પસાર થશે, જે રોડ શો નો રૂટ છે તેની અંદર તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. અને આ સ્ટેજ છે તે આપ જોઈ શકતા હશો, આ સ્ટેજ પર લોકો બિરાજમાન થશે અને તેમના ફૂલહારથી તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. અને આ પ્રકારે અલગ અલગ જે રોડ શો નો રૂટ છે તેના પર મોટી સંખ્યામાં આ પ્રકારે સ્ટેજ પણ અત્યારે બનાવવામાં આવ્યા છે અને સમગ્ર રાજકોટની અંદર એક થનગનાટ જોવા મળી રહ્યો છે અને રોડ શોના રૂટ પર રોશનીનો પણ ઝગમગાટ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે કે જેની અંદર આપ જોઈ શકતા હશો કે રોશની પણ લગાડી દેવામાં આવી છે અને સાંજના આ રોશની છે તે ચાલુ થઈ જશે, પરંતુ તે પૂર્વે કહેવાય કે અત્યારથી તમામ તૈયારીઓ છે તેનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને સૌથી મોટો પ્રશ્ન મિત્તલ અહીંયા એ ઉઠી રહ્યો છે કે કોરોના ગાઈડલાઈન સાથે કેવી રીતે આ ઉત્સવ અને કેવી રીતે આ જે આખો કાર્યક્રમ છે તે આયોજિત થયો છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આમ જનતાને જ્યારે દંડ ફટકારવાની વાતો હોય, કોરોના ગાઈડલાઈનની જે પાલન કરવાની વાતો હોય, તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલે કે રાજ્ય સરકાર ખુદ આ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ છે જે રોડ શો છે તે કરી રહી છે અને અંદાજિત જે ભારતીય જનતા પાર્ટી પાસેથી જે આંકડો સામે આવ્યો છે તેના મુજબ અંદાજિત 20,000 જેટલા લોકો આ રોડ શોના રૂટ પર ઉમટવાના છે, ત્યારે કેવી રીતે કોરોના ગાઈડલાઇન્સનું પાલન થશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની શું વ્યવસ્થા હશે તે અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે તે ઉઠી રહ્યો છે. અને અત્યારે લોકોમાં પણ એક પ્રકારે કહેવાય કે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર એ રાત્રિ કર્ફ્યુની અમલવારી કડકપણે કરાવે છે, પરંતુ આ જ પોલીસ કર્મચારીઓ એ આવતીકાલે તેમને રાજ્ય સરકારના જે આ કાર્યક્રમો છે, મુખ્યમંત્રીનો રોડ શો છે, તેની અંદર તેને ચુસ્તપણે બંધો બસની અંદર હાજરી આપવી પડશે. એટલે અત્યારથી આ સ્થિતિ એ રાજકોટમાં જોવા મળી છે અને આ ભવ્યથી ભવ્ય રોડ શો ને સફળ બનાવવા માટે મહાનગરપાલિકા તંત્ર, કલેક્ટર તંત્ર અને તેમજ જે શહેર પોલીસ તંત્ર છે તે અત્યારથી જ કવાયત હાથ ધરી રહ્યું છે. અને આવતીકાલે સવારે 10:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત જે રાજ્યકક્ષાના મંત્રીઓ છે તે પણ અહીંયા હાજર રહેવાના છે રોડ શો ની અંદર. સાથે જ રાજકોટ જેમનું હોમટાઉન રહ્યું તેવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ રોડ શો ની અંદર તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે. એટલા માટે આ વિશેષ જે તૈયારીઓ છે તે અત્યારથી જ આરંભી દેવામાં આવી છે અને તડામાર તૈયારીઓ અત્યારથી જ ચાલી રહી છે અને રિહર્સલ પણ પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ બે વખત કરી લેવામાં આવ્યું છે. જીમિતલ, બિલકુલ ભૂમિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો આવતીકાલે રાજકોટમાં રોડ શો યોજાવાનો છે. મહત્વનું છે કે 20,000થી વધુ લોકોની જનમેદની આ રોડ શોમાં ઉપસ્થિત રહેશે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કોરોના ગાઈડલાઈનની અમલવારી કેવી રીતે થશે.